નમસ્તે ગુજરાત વશિષ્ઠ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે શીખતા હતા રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ એમાં ભાગ નંબર બેમાં આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કઈ રીતે કરવામાં આવે તે જોયું હતું હવે આ રાસાયણિક સમીકરણોના આધારે આપણને કયા પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે એ જોઈશું અને હજુ એની અંદર કયા પ્રકારની માહિતી આપણે ઉમેરી શકીએ એ પણ આપણે જોઈએ સૌપ્રથમ આપણે જોઈએ રાસાયણિક સમીકરણની વિશેષતાઓ અથવા તો આપણે એમ કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા અપાતી માહિતી અથવા તો આપણને પ્રાપ્ત થતી માહિતી જે છે એ કયા પ્રકારની છે તે આપણે જોઈ શકીએ તો અહીં આપણે જોઈએ એ માહિતી કયા પ્રકારની છે તો તે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નીપજોના નામ આપણને જણાવે છે આપણે નામ એના જાણી શકીએ તે પ્રક્રિયામાં ભાગ લેતી પ્રક્રિયક અને ની પ્રજાતિઓ આપણે એને કહીએ પરમાણુ અથવા તો અણુઓની વાસ્તવિક જે સંખ્યાઓ છે એ આપણને એ જણાવે છે તે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજો એના સાપેક્ષ દળની પણ માહિતી આપણને પ્રાપ્ત થાય છે તે ઉપરાંત તે પ્રક્રિયક અને નિપજની મોલની સાપેક્ષ સંખ્યાઓ આપણે જાણી શકીએ છીએ અને જો વાયુમય પ્રક્રિયાઓ કે પછી નીપજો હાજર હોય તો તેનું કદ પણ આપણે જાણી શકીએ તો આમ રાસાયણિક સમીકરણ જે છે એ આપણે આટલી માહિતીઓ એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ ચાલો આપણે ઉદાહરણ દ્વારા એ સમજીએ અહીં તમને એક ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણની અંદર કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ હાઇડ્રોક્લોક એસિડ ગીવ કેલ્શિયમ ક્લોરાઈડ પ્લસ એચ પ્લસ સીઓ ટુ હવે આ સમીકરણની અંદર આપણે જાણીએ કે કેલ્શિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક ચાલીસ છે કાર્બનનો બાર અને ઓક્સિજનનો સોળ એમ ત્રણ છે એટલે એના થાય અડતાલીસ એનો સરવાળો કરીએ તો બને સોળ એવી જ રીતે હાઇડ્રોક્લોરિકની વાત કરીએ તો એનો આણ્વીય દળ આપણે શોધવો હોય તો એની આગળ બે છે એટલે બે વડે ગુણક લેશે હાઇડ્રોજનનો એક પરમાણુ ક્લોરિન ક્લોરીન જે છે એના પાંત્રીસ પોઈન્ટ પાંચ પરમાણુ ક્રમાંક થાય છે અને પરિણામે એ આપણને મળે છે તોતેર તેવી જ રીતે કેલ્શિયમ ક્લોરાઈડ કેલ્શિયમ માટે ચાલીસ ક્લોરીન માટે પાંત્રીસ પોઈન્ટ પાંચ એ બે બે પરમાણુ છે એટલે ગુણાંકમાં બે લઈશું અને આપણને એનો સરવાળો કરતાં મળશે એકસો અગિયાર તેવી જ રીતે એચ હાઇડ્રોજન અહીં બે પરમાણુ છે એટલે એક હાઇડ્રોજન એક તો બે હાઇડ્રોજન છે માટે બે અને ઓક્સિજન માટે સોળ એમ કુલ આપણા માટે થશે અઢાર આણવીય દળ અથવા તો અણુદળ તરીકેને લઈશું તેવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન માટે બાર પડવાનું ક્રમાંક અને ઓક્સિજન માટે સોળ સોળ દુ બત્રીસ અને એમ આપણા માટે સીઓ ટુ માટે આણવીય દળ થશે ચુમ્માલીસ હવે આપણે અહીં જોઈએ તો કે રાસાયણિક સમીકરણને જથ્થાત્મક માહિતી આપણે કઈ રીતે જાણી શકીએ જેમ કે કેલ્શિયમ કાર્બોનેટનો એક અણુ કેટલો અણુ એક અણુ એ હાઇડ્રોક્લોના બે અણુ સાથે હાઇડ્રોક્લોના બે અણુ સાથે પ્રક્રિયા કરીને આપણને ફક્ત કેલ્શિયમ કાર્બોનેટનો એક પાણીનો એક અને કાર્બન ડાયોક્સાઇડનો ફક્ત એક અણુ આપે છે તેવી જ રીતે આપણે આગળ જોઈએ કે ભાઈ વજન આધારિત આપણને કઈ રીતે માહિતી મળે છે તો કેલ્શિયમ કાર્બોનેટ એ આપણે સો ભાગ લઈએ જ્યારે હાઇડ્રોક્લોના આપણે તો ભાગ લઈએ હાઇડ્રોક્લોરિક એસિડના તોતેર ભાગ સાથે એની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને કેલ્શિયમ કાર્બોનેટના એકસો અગિયાર ભાગ આપણને પ્રાપ્ત થાય જ્યારે પાણીના આપણને અઢાર ભાગ પ્રાપ્ત થાય છે અને જો કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો તેના આપણને ચુમ્માલીસ ભાગ આપણને પ્રાપ્ત થાય છે આમ જથ્થાત્મકની વાત કરીએ તો આપણને આ રીતે વજનની દ્રષ્ટિએ પણ સમીકરણ ઉપરથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે તે ઉપરાંત જો કેલ્શિયમ કાર્બોનેટનો એક અણુ એક મોલની વાત કરીએ તો કેલ્શિયમ કાર્બોનેટ એક મોલ હાઇડ્રોક્લોરિક એસિડના બે મોલ અહીં આપણે આગળ જોઈ શકીએ છીએ એસસીએલની સામે બે છે એટલે બે મોલ અને આગળ કંઈ ન હોય તો એક હોય એવી જ રીતે અહીં કેલ્શિયમ ક્લોરાઇડના એક પાણીના એક અને કાર્બન ડાયોક્સાઇડના એક એક મોલ આપણને પ્રાપ્ત થાય છે તો આ રીતે સમીકરણ ઉપરથી જથ્થાત્મક માહિતી પણ આપણને પ્રાપ્ત થતી હોય છે તે ઉપરાંત રાસાયણિક સમીકરણની પોતાની કેટલીક મર્યાદાઓ છે તે મર્યાદાઓની આપણે વાત કરીએ તો કયા પ્રકારની મર્યાદા આપણને અહીં જોવા મળે છે તો કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નીપજોની જે ભૌતિક અવસ્થા છે જેમ કે એક ઘન છે પ્રવાહી સ્વરૂપ ધરાવે છે કે વાયુ સ્વરૂપ ધરાવે છે તેની માહિતી આપણને પ્રાપ્ત થતી નથી પ્રક્રિયકો અને નીપજની સાંદ્રતા વિશે પણ આપણને કોઈ માહિતી એ સમીકરણ ઉપરથી મળતી નથી ત્યાર ઉપરાંત પ્રક્રિયાની પોતાની કેટલી ઝડપ છે અને સમય એ પ્રક્રિયા પૂર્ણ થતાં કેટલો સમય લાગશે એની પણ માહિતી આપણને નથી મળતી પ્રક્રિયા દરમિયાન પ્રક્રિ પ્રક્રિયાની પરિસ્થિતિઓ જેમ કે દબાણ તાપમાન ઉદ્દીપક વગેરે પણ આપણને કોઈ પણ પ્રકારની માહિતી નથી મળતી હોતી પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થશે કે પછી ઉષ્મા મુક્ત થશે તેની પણ માહિતી આપણને નથી મળતી તે ઉપરાંત પ્રક્રિયા એ પ્રતિવર્તી હશે અથવા પ્રક્રિયા અપ્રતિવર્તવર્તી હશે તેની પણ માહિતી આપણને નથી મળતી હોતી અને પ્રક્રિયા પૂર્ણ થવા માટે લેવાની જરૂરિયાત સાવચેતીઓ કે આ પ્રક્રિયા પૂર્ણ થશે તે માટે આપણે કયા પ્રકારની સાવચેતીઓ લેવી પડે એની પણ માહિતી આપણને પ્રાપ્ત થતી નથી તો આમ રાસાયણિક સમીકરણ જે છે એ પોતે કેટલીક મર્યાદાઓ ધરાવે છે આ મર્યાદાઓને આપણે કંઈક અંશે થોડા પ્રમાણમાં દૂર કરી શકીએ છીએ જેમ કે અવસ્થાની વાત આવે તો જો એ પદાર્થ ઘન અવસ્થાએ હોય તો એને સોલિડ અને એસ તરીકે લખી શકાય નાના કાઉન્સમાં જો પ્રવાહી સ્વરૂપે હોય તો એને આપણે એલ સ્વરૂપે લખી શકીએ છીએ લિક્વિડ સ્વરૂપે અને જો તે વાયુ સ્વરૂપે હોય તો ગેસ એટલે કે સ્મોલ જી લખી શકીએ અને જલીય દ્રાવણ એટલે કે જ્યારે પદાર્થ કોઈ પાણીમાં ઓગળેલા સ્વરૂપે આપણને મળતો હોય તો ત્યાં આપણે એક્યુ એક્યુએસ એમ શબ્દ લખી શકીએ છીએ અહીં ઉદાહરણ તરીકે આપણે એક સમીકરણ લીધું છે અહીં જો ઝીંક ઝીંક જે ધાતુ છે અને ધાતુ હોવાથી એ ઘન સ્વરૂપે ધરાવે છે જ્યારે એચ ટુ એસઓફોની વાત કરીએ તો એ જલીય દ્રાવણ એટલે કે પાણીમાં ઓગળેલો છે માટે એક્યુ સ્વરૂપે આપણે લીધો છે અને એની પ્રક્રિયા થવાથી આપણને ઝિંક સલ્ફેટ પ્રાપ્ત થાય છે અને તે દરમિયાન ડાય હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અહીં વાયુ લેવા વાયુ હોવાના કારણે અહીં આપણે લખ્યો છે સ્મોલ જી તો આ રીતે આપણે અવસ્થા જે છે એ અવસ્થા સમીકરણની અંદર લખી શકીએ છીએ તે ઉપરાંત આગળ વાત કરીએ તો પ્રક્રિયામાં રચાતા અવક્ષેપણ એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ અદ્રાવ્ય પદાર્થ નિર્માણ પામતો હોય તો તેને દર્શાવવા માટે નીચેની તરફ એરાની સંજ્ઞા વડે એને દર્શાવવામાં આવે અને જો કોઈ વાયુમય પદાર્થ ઉત્પન્ન થતો હોય તો તેને ઉપર એરાની સંજ્ઞા વડે દર્શાવી શકાય અહીં આપણે એક ઉદાહરણ લીધું છે સોડિયમ ક્લોરાઇડ અને સિલ્વર નાઇટ્રેટ એ બંને વચ્ચે પ્રક્રિયા કરવાથી સોડિયમ નાઇટ્રેટ અને સિલ્વર ક્લોરાઇડ આપણને અહીં મળે છે તો આ જે છે એ અદ્રાવ્ય પદાર્થ મળે છે અને માટે એને આપણે નીચે એરાવડે અથવા તો અવક્ષેપણ સ્વરૂપે પ્રાપ્ત થાય માટે એને નીચે એરાવડે દર્શાવીએ છીએ જ્યારે બીજા સમીકરણની વાત કરીએ તો કેલ્શિયમને આપણે મંદ એચ ટુ એસઓ ફોર સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કેલ્શિયમ સલ્ફેટ અને ડાય હાઇડ્રોજન વાયુ મળે છે વાયુને દર્શાવવા માટે આ ઉપરની તરફ એરા વડે આપણે એને દર્શાવી શકીએ છીએ ત્યાર પછી આગળ વધીએ તો સાંદ્રતા દર્શાવવા માટે કોઈ પદાર્થ એવો છે કે જેને સાંદ્રતા માટે આપણે દર્શાવવો છે તો કઈ રીતે તો એસિડ અથવા બેઝની સાંદ્રતા જો દર્શાવી હોય તો તેમની આગળ મંદતા માટે એટલે કે જો એ પદાર્થ મંદ હોય તો એની સામે મંદ લખવું પડે અને જો સાંદ્ર હોય તો એની સામે સાંદ્રતા સાંદ્ર એવું લખવામાં આવે છે અહીં ઉદાહરણ જોઈએ મેગ્નેશિયમને મંદ એચ ટુ એસઓફોર સાથે પ્રક્રિયા કરવાથી મેગ્નેશિયમ સલ્ફેટ બને છે અને ડાય હાઇડ્રોજન વાયુ અહીં મુક્ત થાય છે ત્યાર પછી હજુ સમીકરણની અંદર શું લખી શકાય તો કે સમીકરણની માટે અનુકૂળ પરિસ્થિતિઓ જે કોઈ હોય તાપમાન હોય દબાણ હોય ઉદ્દીપક હોય તો એને આપણે ક્યાં લખી શકાય તો કે તીરની ઉપર અથવા તો નીચેની તરફ આપણે એને લખી શકીએ છીએ જેમ કે અહીં એન ટુ પ્લસ એચ ટુ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા કરવા માટે આપણને પાંચસો સેલ્સિયસ તાપમાન અને બસો વાતાવરણ દબાણ તેમજ આયન ઉદ્દીપકની જરૂર પડે છે આના વગર એ પ્રક્રિયા પૂર્ણ થતી નથી એટલે કે યોગ્ય અનુકૂળ એને અનુકૂળ હોય એવી પરિસ્થિતિની જરૂર પડે છે તો એવી પરિસ્થિતિ સમીકરણની અંદર ક્યાં લખી શકાય તો કે તીરની ઉપર લખી શકાય અથવા તો નીચે લખી શકાય આમ નાઇટ્રોજન અને હાઇડ્રોજન એમની વચ્ચે પ્રક્રિયા થઈ આપણને બને છે એમોનિયા એમોનિયા પ્રાપ્ત થાય છે તો આ રીતે સમીકરણની કેટલીક મર્યાદાઓ જે છે એ મર્યાદાઓ આપણે સમીકરણની અંદર આ રીતે લખીને દૂર કરી શકીએ છીએ અવસ્થા હોય તો એ લખી શકાય છે જ પદાર્થ જે સાંદ્ર અથવા મંદ હોય તો એ લખી શકાય છે અથવા તો કોઈ પરિસ્થિતિ એવી હોય કે જ્યારે રાસાયણિક સમીકરણ પૂર્ણ થવાનું હોય તો એ પરિસ્થિતિ કઈ જોઈએ છે એ પરિસ્થિતિને આપણે તેની ઉપર અથવા તો નીચે લખી શકીએ ત્યાર પછી જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્મા અથવા તો શોધસાતી ઉષ્માને આપણે લખી શકીએ છીએ આ ઉષ્મા જ્યારે લખીએ ત્યારે આપણે કિલો ઉષ્માનો જે એસક્રમ છે એની અંદર આપણે દર્શાવતા હોઈએ છીએ સમીકરણની અંદર આપણે દર્શાવ્યું છે કે ભાઈ મિથેનને હવાની હાજરીમાં જ્યારે સળગાવવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ તો મળે જ છે પણ તેની સાથે સાથે ત્રણસો ત્રાણું પોઈન્ટ પાંચ કિલો ઝૂલ ઉર્જા મુક્ત થાય છે અને માટે તે ઉષ્મા શ્રેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે જ્યારે અહીં બીજી એક પ્રક્રિયા આપી છે ડાય હાઇડ્રોજન પ્લસ આયોડાઈડ આયોડિન તો હાઇડ્રોજન આયોડાઈડ આપણને મળે છે પણ તે દરમિયાન જો ત્રાણું પોઈન્ટ પાંચ કિલો જૂલ જેટલી ઉષ્માનું શોષણ થતું હોય અને માટે જ્યારે ઉષ્માનું શોષણ થતું હોય ત્યારે એને જો નિપજ તરફ લખવામાં આવે તો એને માઇનસ તરીકે લખવામાં આવે અને જો એને અહીં પ્રક્રિયકમાં લખવામાં આવે તો એને પ્લસ તરીકે લખવામાં આવે છે આ રીતે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્માને પણ આપણે દર્શાવી શકીએ છીએ ઉપરાંત જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જો પ્રતિવર્તી હોય એટલે કે પ્રક્રિયકમાંથી નીપજ અને નીપજમાંથી ફરી પાછી પ્રક્રિયક આપણને પ્રાપ્ત થતો હોય તો તેની વચ્ચે આપણે આ રીતે એરા ડબલ એરા જે છે ઉપરની તરફ અડધો અને નીચેની તરફ અડધો આ રીતે પ્રક્રિયકથી નીપજ અને નીપજથી પ્રક્રિયક તરફ દર્શાવી શકીએ અને જો પ્રક્રિયા ફક્ત અપ્રતિવર્તી હોય તો પ્રક્રિયક અને નીપજ વચ્ચે ફક્ત પ્રક્રિયાકથી નીપજ તરફની એક એરાવડેને દર્શાવી શકાય છે આગળ વધીએ અવસ્થા સંજ્ઞાઓનું મહત્વ આપણને એમ થાય કે ભાઈ આ ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા જે છે એ લખવી જરૂરી છે કે કેમ તો જોઈએ જો ઉષ્મા મુક્ત થતી હોય તો એને ઉષ્મા શ્રેપક કહેવાય અને ઉષ્માનું શોષણ થતું હોય તો એને ઉષ્મા શોષક કહેવાય આવી પ્રક્રિયાઓની અંદર અવસ્થાઓ જે છે એટલે કે ઘન પ્રવાહી અવસ્થા એ સૌથી વધુ મહત્ત્વની સાબિત થાય છે તો એ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો ઉદાહરણની અંદર આપણે છે કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન એ બંને વાયુઓ વચ્ચે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને પાણી મળે છે એ ચોક્કસ આપણને ખ્યાલ છે અહીં નીચી જ પ્રક્રિયા છે એ પણ આ પ્રકારની છે એચ જ મળે છે પણ આ બંનેની અંદર ડિફરન્સ શું છે તો કે આ જગ્યાએ જે પાણી મળે છે એ આપણને પ્રવાહી સ્વરૂપે મળે છે જ્યારે નીચેના જ સમીકરણમાં જે પાણી મળે છે એ આપણને ગેસ સ્વરૂપે મળે છે જ્યારે આપણને પાણી લિક્વિડ સ્વરૂપે મળે છે ત્યારે પ્રાપ્ત થતી જે ઉષ્મા છે એ પાંચસો બોતેર કિલો ઝૂલ છે અને જ્યારે આપણને ગેસ સ્વરૂપે પાણી મળે છે ત્યારે ચારસોને ચોર્યાસી કિલો જૂલ જેટલી ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે આમ અહીં ફક્ત એની અવસ્થા જે છે એ અવસ્થા બદલાવાના કારણે ત્યાં મુક્ત થતી ઉષ્મા જે છે એ ઉષ્માનો જથ્થો એ અલગ અલગ પ્રાપ્ત થાય છે માટે જો અહીં હું કોઈ અવસ્થા ન બતાવું તો અહીં કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે એ આપણે જાણી શકતા નથી અને માટે અવસ્થા દર્શાવવી ખૂબ જ જરૂરી હોય છે હવે અહીં આપણે રાસાયણિક સમીકરણ જોયા પછી રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરીશું તો અલગ અલગ પ્રક્રિયાઓ છે આપણી પાસે સંયોગીકરણ પ્રક્રિયાઓ વિઘટન પ્રક્રિયા ત્યારબાદ વિસ્થાપન દ્વિવિસ્થાપન અવક્ષેપણ તટસ્થિકરણ પ્રક્રિયાઓ અને ઓક્સિડેશન રિડક્શન અથવા તો જેને રેડોક્સ પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ અત્યારે આપણે સૌથી પહેલી આપણી જે પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા

તો તેને સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અહીં આપણે સંયોગીકરણને બીજું નામ એ સંશ્લેષણ પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ હવે અહીં એક આપણે કીધું છે કે એક પ્રક્રિયક આ બીજો પ્રક્રિયક આમ બે અથવા બેથી વધારે હોઈ શકે ત્રણ પણ હોઈ શકે પણ અહીં આપણે એ અને બી બે પ્રક્રિયક લીધા એ બંને એકબીજા સાથે જોડાઈને ફક્ત માત્ર એક એક જ નીપજ બને છે અને માટેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય હવે અલગ અલગ અહીં કિસ્સા આપ્યા છે તો કે પહેલા કિસ્સામાં આપણે જોયું કે બે તત્વ બે તત્વ હોય અને તત્વ જોડાઈને ત્યાં શું બને સંયોજન તો તત્વ વધતા તત્વ તો આપણને ત્યાં મળશે સંયોજન અને એનું ઉદાહરણ આપણે અહીં જોઈએ કે ભાઈ બે તત્વ કયા તો હાઇડ્રોજન અને ઓક્સિજન એ બે તત્વો છે અને આપણે જાણીએ દ્વિપરમાણુ અથવા તો અણુ સ્વરૂપે જ રહેલા હોય છે માટે હાઇડ્રોજન અને ઓક્સિજન એ જોડાય એટલે આપણને H2O મળે અહીં આપણે બેલેન્સ કરતા શીખી ગયા છીએ એટલે આ તરફ બે છે તો અહીં આગળ બે લખીએ આપણે બે ને બે ચાર થયા એટલે આ તરફ બે લખીએ તો અહીં આપણે બે તત્વ ભેગા થઈને એચ એ પાણી સંયોજન આપણને મળે છે તેવી જ રીતે કાર્બન એ ઓક્સિજન સાથે સંયોજાય અને આપણને મળે સંયોજન કાર્બન ડાયોક્સાઇડ તે જ રીતે મેગ્નેશિયમ એક તત્વ અને એક તત્વ ઓક્સિજન એ બંને એકબીજા સાથે સંયોજાઈને આપણને મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ સંયોજન આમ બે તત્વ જોડાઈને આપણને એક સંયોજન મળે અને માટે એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા તે ઉપરાંત બીજા કિસ્સામાં શું બને છે તો બે અથવા બેથી વધારે સંયોજનો જોડાઈને નવું સંયોજન બનાવે તો અહીં એનું ઉદાહરણ જોઈએ કે ભાઈ સંયોજન જે છે બે કે તેથી વધારે જોડાઈને નવું સંયોજન બનાવતા એના ઉદાહરણ કયા તો અહીં ઉદાહરણ આપણે જોઈએ કે એમોનિયા એ પોતે એક સંયોજન છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન આના પહેલાં શીખી ગયા અહીં હાઇડ્રોક્લોરિક એસિડ એક સંયોજન છે એ બંનેની વચ્ચે પ્રક્રિયા કરવાથી આપણને એમોનિયમ ક્લોરાઇડ એનએચ ફોર સીએલ એ નવું સંયોજન આપણને પ્રાપ્ત થાય છે તે ઉપરાંત કેલ્શિયમ ઓક્સાઇડ એક સંયોજન કાર્બન ડાયોક્સાઇડ એ બીજું સંયોજન બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપણને કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાના પથ્થર એ આપણને પ્રાપ્ત થાય છે નંબર ત્રણ ઉદાહરણ તરીકે જોઈએ તો કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે ચૂનો એની અંદર આપણે પાણી ઉમેરીએ એચ તો આપણને મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું નીતર્યું પાણી સી એ કાઉસમાં ઓ એચ ટાઈ આમ બે સંયોજન જોડાઈને ત્રીજું નવા પ્રકારનું સંયોજન આપણને પ્રાપ્ત થાય અને માટે આ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ નંબર ત્રીજા કિસ્સામાં અહીં આપણે જોઈએ કે એક તત્વ હોય અને એક સંયોજન હોય એક તત્વ અને એક સંયોજન તો તેમાંથી આપણને નવું સંયોજન પ્રાપ્ત થતું હોય ઉદાહરણ તરીકે જોઈએ કાર્બન મોનોક્સાઈડ અહીં આ તત્વ છે ઓક્સિજન અને કાર્બન મોનોક્સાઇડ અને ઓક્સિજન પ્રક્રિયા થઈને આપણને બને છે કાર્બન ડાયોક્સાઇડ શું પ્રાપ્ત થાય છે કાર્બન ડાયોક્સાઇડ તેવી જ રીતે અહીં સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને આપણને મળે છે સલ્ફર ટ્રાયોક્સાઈડ ટ્રાય એટલે ત્રણ એસઓ સલ્ફર ટ્રાય ઓક્સાઇડ એ તે જ રીતે જોઈએ તો ઓક્સિજન અને નાઇટ્રિક ઓક્સાઇડ એનઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણું આપણને એક નવું સંયોજન મળે છે નાઇટ્રોજન ડાયઓક્સાઇડ તો આવી રીતે તત્વતત્વ અથવા તો સંયોજન સંયોજન અથવા તો તત્વ અને સંયોજન તેઓ એકબીજા સાથે પ્રક્રિયા કરીને આપણને એક નવું સંયોજન મળે તો આવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ તો આમ સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય એનો ખ્યાલ આવ્યો હશે હવે આપણે કેટલીક એક્સરસાઇઝ જોઈએ અહીં એક્સરસાઇઝ પહેલી છે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન તો આપણને મળે છે મેગ્નેશિયમ ડાયોક્સાઇડ શું દર્શાવે છે આ પ્રક્રિયા શું દર્શાવે તો પહેલાં આપણે જોઈએ સંયોગીકરણ દર્શાવે છે કે નહીં તો આપણે અત્યારે શીખી ગયા કે મેગ્નેશિયમ એ આ તત્વ બે તત્વ તત્વત્વ ભેગા કરીને એક સંયોજન બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે પહેલી નજરે આપણે જોતા એવું લાગે કે સંયોગીકરણ પ્રક્રિયા જવાબ સાચો છે હવે બી બી પર જોઈએ તો કે આ રાસાયણિક પ્રક્રિયા છે કે નહીં તો કે હા રાસાયણિક પ્રક્રિયા છે કઈ રીતે તો કે ભાઈ આ બે તત્વો જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે નવા જ ગુણધર્મ ધરાવતું અન્ય પદાર્થ સંયોજન બનતું હોય તો તેને રાસાયણિક પ્રક્રિયા આપણે કહી શકીએ પાર્ટ વનમાં આપણે જોઈ ગયા હતા અને માટે એને આ જવાબ પણ સાચો આવે તો વિઘટન તો અહીં બનતું જ નથી એટલે એ નથી થતું અહીં આપણે જવાબમાં આવે જોઈએ તો એ અને બી જો આ બંને સાચા છે એટલે આપણે અંતે તો ફાઇનલ જવાબ આપણો કયો આવશે ડી કારણ કે એમાં લખ્યું છે એ અને બી બંને જવાબ સાચા તો કે હા બંને જવાબ સાચા તો આ રીતે જ્યારે વિકલ્પો પસંદ કરો છો ત્યારે બહુ જ ગંભીરતાથી અને સમજીને પસંદ કરવા જોઈએ ત્યાર પછી બીજો આપણે જો એક્સરસાઇઝ નીચેનામાંથી કયું સમતોલિત સમીકરણ નથી એ શબ્દ આપણને એમ કીધો છે કે કયું સમતોલિત સમીકરણ નથી તો આપણે અહીં જોઈએ સમતોલિત સમીકરણ માટે આપણે શીખી ગયેલા પ્રક્રિયક અને નીપજ તરફ જે પરમાણુની સંખ્યા છે સમાન હોવી જોઈએ આ તરફ મેગ્નેશિયમ એક છે એક કોપર એક તો એક સલ્ફર એક તો કે એક ઓક્સિજન ચાર તો ચાર તો આ તો સમીકરણ નહીં આવે કારણ કે આપણે શું શોધવાનું છે નથી શોધવાનું છે અહીં જોઈએ એફી એક એક આ તરફ બે છે ને આ ત્રણ છે એટલે જવાબમાં આવે આ સમતોલિત નથી આ તરફ જોઈએ જીંક જીંક એક સલ્ફર એક સલ્ફર તો આ પણ નહીં આવે ત્યાર પછી સોડિયમ સોડિયમ ક્લોરીન ક્લોરિન હાઇડ્રોજન અહીં હાઇડ્રોજન બે છે અહીં પણ બે છે ઓક્સિજન આ એક છે એક છે તો આ પણ નહીં આવે એનો અર્થ આના માટે જવાબ આપણો કયો આવશે બી જે સંતોલિત નથી ત્યાર પછી આપણે જોઈએ નીચેનામાંથી કયું એલ્યુમિનિયમ અને સલ્ફર વચ્ચેના સંતોલિત રાસાયણિક પ્રક્રિયા માટે સાચી રીત રીતે દર્શાવે છે સાચી રીત કઈ દર્શાવી છે તે હવે શરૂઆતમાં આપણે એને સંતુલિત જોઈ લઈએ કે ભાઈ સોળ છે છે આઠ તારીખ ચોવીસ તો અહીં પણ છે બાર છે તો ચાર તારીખ બાર છે આઠ છે તો ચાર દુ આઠ પાંચ છે આ આપણને બંને સંતુલિત લાગે છે આ તરફ જે છે એ આપણે જોઈ લઈએ આઠ આઠ નથી અહીં જોઈ લઈએ તો કે આ પણ સંતુલિત લાગે છે તો એનો અર્થ સંતુલિત લાગે તો ત્રણ જવાબ છે એવું નથી હવે આપણે જોઈએ કે સાચી રીત કહીએ તો અહીં આપણે સંયુ જે નિપજ જોઈએ છે નિપજની વાત કરીએ તો અહીં જો એલ્યુમિનિયમ જે છે એલ એલ એ એલ પ્લસ થ્રી આયન છે જ્યારે સલ્ફર જે છે એ એસ માઇનસ છે માટે જ્યારે સંયોજન બનાવીએ ત્યારે સંયોજન કયું બનશે તો એ એલ આ જે ત્રણ છે એ એસને મળશે અને આ બે જે છે એ એ ને મળશે તો અહીં એ એલ ટુ એસ થ્રી તો આ જે છે એ ક્યાં છે તો કે સમીકરણ નંબર એક અને માટે સાચી રીતે જો પ્રક્રિયા કોઈ દર્શાવી હોય તો એ જવાબ કયો આવશે એ આવશે તો આ રીતે વિકલ્પોને પણ આપણે સારી રીતે સમજીને એને જવાબ આપવા પડશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ ભાગ પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને એનો ખ્યાલ આવ્યો હશે જો અમારો આ વિડીયો તમને ગમે તો તેને લાઈક કરો શેર કરો ફરી પાછા મળીશું વંદે માત્ર મિત્રો